વિભાજ્ય તેની ચાવીઓ 10, 5 અને 2 વડે, 3 અને 9 વડે. કોઈ સંખ્યાને 2, 5 અને 10 વડે નિશેષ ભાગી શકાય તે માટે એકમના સ્થાનને જોવામાં આવે છે. આવું કેમ? આ જાણવા માટે સંખ્યાના સ્થાન કિંમતના નિયમની માહિતી હોવી જરૂરી છે. ચલો સૌ પ્રથમ 10 વડે જોઈએ. ધારો કે કોઈ 3 અંકની સંખ્યા એક્સ વાય ઝેડ લઈએ, જેને નીચે મુજબ દર્શાવી શકાય. એક્સ વાય ઝેડ એટલે 100x વત્તા 10y વત્તા ઝેડ. અહીં એક્સ એ 100નો અંક છે અને વાય એ 10કનો અંક છે, જે 10થી નિશેષ વિભાજ્ય જ છે. પરંતુ પ્રશ્ન એકમના અંક ઝેડનો છે. જો આ અંક ઝેડ 0 બને તો જ આપેલી સંખ્યા 10થી નિશેષ વિભાજ્ય હોય. 5 વડે. ધારો કે કોઈ 3 અંકની સંખ્યા એક્સ વાય ઝેડ લઈએ, જેને નીચે મુજબ દર્શાવી શકાય. એક્સ વાય ઝેડ બરાબર 100x વત્તા 10y વત્તા ઝેડ. અહીં એક્સ અને વાય બંને 10થી નિશેષ વિભાજ્ય છે તે આપણે આગળ જોયું, અને જે સંખ્યા 10થી નિશેષ વિભાજ્ય હોય તે 5થી પણ નિશેષ વિભાજ્ય હોય જ. આથી એક્સ અને વાય આ બંને અંક 5થી વિભાજિત છે, એટલે કે 100નો અંક એક્સ અને 10કનો અંક વાય આ બંને 5 વડે નિશેષ વિભાજ્ય છે. પરંતુ પ્રશ્ન એકમના અંક ઝેડનો છે. જો ઝેડ 5 વડે નિશેષ વિભાજ્ય થાય તો જ આખી સંખ્યા 5 વડે નિશેષ વિભાજ્ય થાય, અને તેથી એકમનો અંક ઝેડ 5 અથવા તો 0 હોવો જરૂરી છે. 2 વડે. ધારો કે કોઈ 3 અંકની સંખ્યા એક્સ વાય ઝેડ લઈએ, જેને નીચે મુજબ દર્શાવી શકાય. એક્સ વાય ઝેડ બરાબર 100x વત્તા 10y વત્તા ઝેડ. આગળ જોયા મુજબ 100x અને 10y એ 2 વડે નિશેષ વિભાજ્ય છે, એટલે કે એક્સ અને વાય અંક બંને 2 વડે નિશેષ વિભાજ્ય છે. પરંતુ ફરીથી પ્રશ્ન એકમના અંક ઝેડનો છે. જો ઝેડ એ 2 વડે નિશેષ વિભાજ્ય હોય તો જ સંખ્યા 2 વડે નિશેષ વિભાજ્ય બને. આ તો જ શક્ય છે કે જો ઝેડની કિંમત 0, 2, 4, 6 કે 8 હોય. તો સમજી ગયા ને બાળમિત્રો, શા માટે 10, 5 અને 2 વડે નિશેષ વિભાજ્યતાની ચાવી જોતા એકમના અંકને જોવામાં આવે છે. ચાલો આગળ.